સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. જીવન તો દરેકને મળ્યું છે, પણ એ જીવનને કેવી રીતે જીવવું જોઈએ? તો મા બાપને ક્યારેય કોઈની સામે નીચું ન જોવું પડે એવી રીતે દીકરી જીવવું જોઈએ, અને મા બાપને ક્યારેય કોઈના સામે હાથ ન લાંબો કરવો પડે તેવી રીતે દીકરાએ જીવવું જોઈએ. પોતાના ઘરમાં જે વ્યક્તિનું હસીને સ્વાગત થાય છે એ વ્યક્તિ દુનિયાનો સૌથી સુખી માણસ છે. પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો, કારણ કે મન ગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા. માટે જીવનમાં કંઈક કમી પણ જરૂરી છે જે તમને હંમેશા પ્રયત્નશીલ રાખશે. સપનું એટલે પગથિયા વગરની સીડી, અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા. માટે જીવનમાં ધ્યેય રાખજો. મિત્રો, જ્યાં તમારી કોઈ કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં ઘસાવું નહીં. શબ્દ પણ ભોજન છે. કયા સમયે અને ક્યારે કેવો શબ્દ પીરસવો એ આવડી જાય તો તમે દુનિયાના બેસ્ટ રસોઈયા છો. શબ્દો મફત છે, પણ વાપર્યા પછી એની કિંમત જરૂર ચૂકવવી પડે છે. પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે છે. એવી જ રીતે સુખી જીવન જોઈતું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે છે. લીંબુ પાણી ખાટું હોય તો સાકર નાખીને મીઠું કરી શકાય છે, પણ મન ખાટા હોય તો એમાં ગમે તેટલી સાકર નાખો મીઠા નહીં થાય. મિત્રો, જીવનમાં કોઈનાથી ભૂલ થઈ જાય તો એને માફ કરતા શીખો, કારણ કે ભગવાન પાસે આપણે એ જ આશા રાખીએ છીએ. આ જિંદગી મીઠા જેવી છે. એકલા હોય તો ખારી લાગે, અને બધામાં ભળી જઈએ તો પ્યારી લાગે. ભગવાને જે આપ્યું છે એની કદર કોઈ કરતો નથી, અને જે નથી તેના પાછળ ભાગે છે. પરિણામે સંતોષ મળતો નથી અને દુખી થાય છે, અને પછી ભગવાનને ફરિયાદ કરે છે કે હે પ્રભુ, આટલું દુઃખ કેમ આપ્યું. માટે સુખી જીવન જોઈતું હોય તો જીવનમાં જે મળ્યું છે એની કદર કરતા શીખો. આ જીવન વસ્ત્ર જેવું છે. મેલું થઈ જાય તો ધોઈ લેવું, ફાટી જાય તો રફું કરાવી લેવું, પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવી લેવું જોઈએ. મિત્રો, જીવનનું એક કડવું સત્ય કે જો તમે જરૂર ના હોય તેવી ચીજ વસ્તુઓને ખરીદતા રહેશો તો એવો સમય ઝડપથી આવશે કે તમારે જરૂર હોય તેવી વસ્તુઓને ઝડપથી વેચવી પડશે. જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો ટાઈમ આવી ગયો છે. મિત્રો, આમ તો અઠવાડિયામાં 7 વાર હોય છે, પણ 8મો વાર એટલે પરિવાર, અને તેના માટે અચૂક સમય કાઢો. મિત્રો, વિશ્વાસ એક એવો શબ્દ છે કે જેને વાંચતા સેકન્ડ લાગે, વિચારો તો મિનિટ લાગે, સમજાવો તો દિવસ લાગે, પણ તેને સાબિત કરતા કરતા આખી જિંદગી લાગે. પાણી પોતાનું સંપૂર્ણ જીવન આપી વૃક્ષનો ઉછેર કરે છે, માટે જ કદાચ પાણી કોઈ દિવસ લાકડાને ડૂબવા દેતું નથી. મિત્રો, આના પરથી એવું લાગે છે કે મા બાપનું પણ કંઈક આવું જ છે. જીવન છે સુખ દુઃખની મેચ, કોઈકને ફટકો તો કોઈકને કેચ. રમવા વાળા 2 હોય છે અને પાડી દેવા વાળા 11 હોય છે, અને તેમાં સૌથી નજીકનો વિકેટ કીપર તો મોકાની રાહ જોઈને ઊભો હોય છે. માટે મિત્રો, જીવનમાં હંમેશા જે મળ્યું છે એની કદર કરીએ. સારા માણસોને શોધવા કરતા આપણે સારા બની જઈએ, અને એવા કામ ક્યારેય ના કરીએ કે જીવનમાં આપણા મા બાપને, આપણા ભાઈ બહેનને કે આપણા પરિવારજનોને નીચું જોવું પડે, અને હંમેશા આ સમાજને, આ દુનિયાને મદદ કરવા માટે પ્રયત્નશીલ રહીએ. મિત્રો, આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો, અને આવા જ વિચારો સાથે મારા સાથે જોડાવા માટે મારી YouTube ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય શ્રીરામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70169744483.